નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર આપણું વ્યાકરણનો બીજો ટોપિક એટલે કે અલંકાર ચાલી રહ્યો છે. અલંકારના આપણે આગળના ટોપિકની અંદર અલંકાર એટલે શું, અલંકારની વ્યાખ્યાઓ, અલંકારની અંદર આવતા નવા નવા શબ્દો અને અલંકારના કયા કયા પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. એની અંદર બે અલંકારો વિશે આપણે ચર્ચા કરી હતી, તો એક વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજો શબ્દાનુપ્રાસ અલંકાર. આજે આપણે નંબર 3 એનું શીર્ષક છે, એનું નામ છે યમક અલંકાર. જો અલંકારની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અલંકારની અંદર બે અલંકારો, બે કે ત્રણ અલંકારો એવા આવશે જેની વ્યાખ્યાઓ તાત્વિક ભેદ હશે, થોડી અંશે નાની અંશથી ભેદ રેખા હશે. જો એને નહીં પારખી શકો તો તમે અલંકારની અંદર ભૂલ કરી બેસશો. તો યમક અલંકાર એટલે શું, એની વ્યાખ્યાને આપણે સમજી લઈએ. તો કે અલંકાર, યમક અલંકારની અંદર જે તમને પંક્તિ આપેલી હોય, જે પણ આખે આખું ઉદાહરણ તમને આપેલું હોય, તો એ ઉદાહરણની અંદર એવો એક શબ્દ હશે જે પંક્તિની અંદર બે કે બે કરતા વધારે વખત વપરાય હશે. ખાસ ધ્યાન દેજો, આખી આખી તમે જે પંક્તિ આપેલી હોય, ઉદાહરણ આપેલું હોય, ઉદાહરણની અંદર એક જ શબ્દની વાત કરું, એક જ શબ્દ બે કે બે કરતા વધારે વખત તમને આપેલો હોય અને એ તમામ શબ્દોનો અર્થ અલગ અલગ થતો હોય. સમજાય? ફરી વાર ચર્ચા કરું, જે તમને ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણની અંદર જે શબ્દો બે કે બે કરતા વધારે વખત વપરાયા હોય, એટલે કે બે તો ફરજિયાત હોવા જોઈએ, આ બે વખત વપરાયેલા જે શબ્દો હોય એ બંને વખત એ શબ્દોનો અર્થ શું થાય અલગ અલગ થવો જોઈએ, તો તે અલંકારને યમક અલંકાર કહે છે. જોઈએ આપણે વ્યાખ્યા. યમક અલંકાર એટલે વ્યાખ્યા જોઈએ, જ્યારે એક જ પંક્તિ હોય કે કથન કહીએ, એક જ કથન કે પંક્તિમાં શું કહે, તો કે એક જ શબ્દ, આ ખાસ ધ્યાન રાખજો, એક જ શબ્દ વારંવાર વપરાયેલો હોય, એકનો એક શબ્દ તમને જે ઉદાહરણ આપેલું હોય એની અંદર વારંવાર વપરાયો હોય, પણ દરેક વખતે તે શબ્દનો, દરેક વખતે એક વખત વપરાઈ ગયો હોય તો એનો અર્થ અલગ થાય, વળી બીજી વખત વપરાયો હોય તો પણ એનો શું થાય, અર્થ અલગ થવો જોઈએ. એટલે કે દરેક વખતે તે શબ્દનો અર્થ અલગ અલગ થાય તો તે સમાસને યમક, સોરી, તે અલંકારને યમક અલંકાર કહે છે. સમજાય તમને? એટલે કે જે તમને ઉદાહરણો આપેલા હોય એ ઉદાહરણોની અંદર, પંક્તિની અંદર, કથનની અંદર એક જ શબ્દ વારંવાર વપરાયેલો હોય, પણ દરેક વખતે તે શબ્દનો અર્થ અલગ અલગ થવો જોઈએ. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ને, જો ખેવનાને ક્લાસમાં પ્રથમ નંબર મેળવવાની ખેવના હતી. હવે આની અંદર એવા કયા શબ્દો છે જે બે કે બેથી વધારે વખત વપરાયા હોય, તો એની અંદર શું છે, ખેવના. ખેવના એટલે શું, તો કે ઈચ્છા. આ શબ્દની કોઈકનું નામ છે, શબ્દનું કોઈકનું નામ છે, ખેવનાને ક્લાસમાં પ્રથમ એટલે નામ થયું, નામની વ્યક્તિ છે, એ વ્યક્તિને પોતાના ક્લાસની અંદર પ્રથમ નંબર મેળવવાની ખેવના, ખેવના એટલે શું થશે, ઈચ્છા થશે. આની અંદર શું થશે, તો કે નામ થશે, કોઈક છોકરીનું નામ છે તો આ નામની છોકરીને ક્લાસની અંદર પહેલો નંબર લાવવાની ઈચ્છા હતી. તો આની અંદર બે શબ્દો બે વખત આવ્યા, ખેવના આય પણ આવ્યું અને આય પણ આવ્યું, પણ બંને વખતે એનો અર્થ શું થાય, અલગ અલગ થાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે. રવિવારે શાળાએ જતો નથી. આમાં રવિ શબ્દ બે વખત આવ્યો છે, રવિ એક છોકરાનું નામ છે, રવિ એટલે એક છોકરાનું નામ છે,
અને આર રવિ એટલે સૂર્ય થશે. બંને એક જ શબ્દ છે પણ બંને શબ્દનો અર્થ શું થાય છે? અલગ અલગ થાય છે. અને એટલે કયો અલંકાર થશે? યમક અલંકાર. એના પછી જોઈએ આપણે તો કે પૂજા ભગવાનની પૂજા કરે છે. પૂજા નામની છોકરી ભગવાનની પૂજા અર્ચના ભક્તિ કરે છે. એટલે એક પૂજા એટલે છોકરી અને બીજી પૂજા એટલે અર્ચના કહીએ આપણે એને, ભક્તિ કહીએ. એના પછી ઉદાહરણ જોઈએ. વિજયે વાક યુદ્ધમાં, વાક એટલે બોલવું, વાક સંવાદ કરીએ ને, વિજયે વાક યુદ્ધમાં વિજય મેળવ્યો. ક્લાસ ની અંદર જ્યારે આપણે સંવાદ ચાલતા હોય તો એની અંદર વિજય નામના વ્યક્તિએ, છોકરાએ, વિદ્યાર્થીએ પોતાના ક્લાસ ની અંદર જે ડિબેટ ચાલતી હતી એની અંદર વિજય પ્રાપ્ત કર્યો, જય પ્રાપ્ત કર્યો. એટલે બે શબ્દો છે, બે વખત એક જ શબ્દ બે વખત તો પ્રયોગ હોય પણ એના અર્થ શું થાય? અલગ અલગ થાય. એના પછી જોઈએ મનીષાને કવિતા ગાવાની મનીષા થઈ. હવે આ મનીષા એટલે શું થશે? છોકરી થશે, કોઈનું નામ છે. અને આ મનીષા એટલે શું થશે? ઈચ્છા થશે. તો મનીષા નામની છોકરીને પોતાના ક્લાસની અંદર એક નવી કવિતા ગાવાની ઈચ્છા થઈ. એના પછી અનિલે ગિરનાર પર, હવે અનિલ, અનિલ એટલે શું થાય? પવન થાય, વાયુ થાય, વાયુ થાય. અનિલે ગિરનાર પર અનિલનો આનંદ માણ્યો. હવે અનિલ એટલે એક છોકરાનું નામ છે અને બીજો અનિલ એટલે શું થશે? વાયુ, પવન. તો શબ્દો તો બંને એક જ છે પણ એના અર્થ શું થાય છે? અલગ અલગ થાય છે. એટલે યલંકાર યમક અલંકાર થશે. અનિલે, અનિલ નામના વ્યક્તિએ ગિરનાર પર્વત ઉપર ખૂબ જે પવન આવતો હતો એનો એને આનંદ માણ્યો. એટલે કે અનિલે ગિરનાર પર અનિલનો, પવનનો આનંદ માણ્યો. જોઈએ બીજું ઉદાહરણ. શશિએ પૂનમના શશિના દર્શન કર્યા. હવે આની અંદર કેટલા શબ્દો બે વખત વપરાયા છે? કયા શબ્દો છે? તો કે આની અંદર શશિ અને બીજું એક આ શશિ. તો આ શશિનો મતલબ શું થાય? શશિ એટલે છોકરીનું નામ છે. એક છોકરીનું નામ છે. શશિ નામની છોકરીએ પૂનમ, પૂનમના શશિ, શશિ એટલે આનું શું થશે? ચંદ્ર. શશિ એટલે ચંદ્ર. તો શશિ નામની છોકરીએ પૂનમના ચંદ્રના દર્શન કર્યા. બે, એક જ શબ્દ કેટલી વખત વપરાયો છે? બે વખત. પણ બંને વખત એનો અર્થ શું થાય છે? અલગ અલગ થાય છે. ખાસ ધ્યાન દેજો. શ્લેષ અલંકાર આવશે જ્યારે આગળ એટલે એની વ્યાખ્યા આવી જશે પણ એક શબ્દના બે અર્થ હશે. આની અંદર એક શબ્દ છે અને બીજી વખત વપરાયો હોય એની અંદર શું હશે? તો કે શબ્દ એક જ હશે, ના બે હશે. એટલે ક્યાંય તકલીફ ના થાય ખાસ વ્યાખ્યાને સમજો. આગળ જોઈએ આપણે. ખ્યાતિએ તેના કર્મથી સ્કૂલમાં કાર્યોથી કર્મ કાર્યો ખ્યાતિએ તેના કર્મોથી સ્કૂલમાં ખ્યાતિ મેળવી. હવે ખ્યાતિ નામની એક છોકરીનું નામ છે જે, અને એને પોતાના સારી એવી મહેનતથી પોતાના ક્લાસમાં, સ્કૂલમાં સારી એવી ખ્યાતિ એટલે શું થશે? નામના પ્રસિદ્ધિ કહી આપણે, કીર્તિ કહી આપણે, યશ કહી. તો એ ખ્યાતિ નામની છોકરીએ સારી એવી મહેનત કરી અને પોતાના કાર્યોથી સ્કૂલની અંદર, ક્લાસની અંદર સારી એવી નામના મેળવી. એટલે કે આની અંદર બે શબ્દો છે, એક જ શબ્દ છે, બે વખત વપરાયો છે પણ બંને વખતે એનો અર્થ શું થાય છે? અર્થ અલગ અલગ. એટલે યમક અલંકાર. એના પછી જોઈએ આપણે. બંસીએ બંસી વગાડી હતી. હવે બંસીએ એટલે કોઈ છોકરીનું નામ થાય. બંસી નામની વ્યક્તિ સંજ્ઞા કહી આપણે એને.
ए बंसी ए बंसी એટલે વાંસળી એ બંસી એ વાંસળી વગાડી હતી તો આની અંદર પણ બે એવા એક જ શબ્દ કેટલી વખત વપરાયા છે બે વખત વપરાયા છે પણ બંને વખતે એનો અર્થ શું થાય અલગ અલગ થાય છે એટલે યમક અલંકાર હવે એના પછી જોઈએ આપણે તો કે કિરીટના મસ્તક એટલે માથું કિરીટ એટલે શું થશે તો કે છોકરાનું નામ લે કોઈ અને બીજો કિરીટ શું થશે પોપટ કિરીટના મસ્તક એટલે માથા ઉપર કિરીટ શોભતો હતો કિરીટ નામનો જે વ્યક્તિ હતો જે છોકરો હતો એના માથાની ઉપર પોપટ શોભતો હતો વિદ્યાર્થી મિત્રો યમક અલંકારની અંદર આપણે ખાસ ઉદાહરણો યાદ રાખશું એની અંદર કઈ વસ્તુ આપણે નોટ ની અંદર મોસ્ટ આઈએમપી કરી કરશું તો કે યમક અલંકારની અંદર જેટલા તમને ઉદાહરણો આપેલા હશે એની અંદર જે પંક્તિની અંદર એક જ શબ્દ બે વખત વપરાયો હશે હજુ પણ ફરીવાર ચર્ચા કરી લઉં કે તમને જે પણ યમક અલંકારની અંદર જેટલા ઉદાહરણો તમને આપેલા હોય તો એ ઉદાહરણને આપણે ખાસ જોઈ લેવાનું કે આની અંદર એકનો એક શબ્દ વારંવાર ઉપયોગ તો કે થયો નથી અને થયેલો હોય તો એ શબ્દનો અર્થ અલગ અલગ થવો જોઈએ એક શબ્દ બે કે બે થી વખત વધારે આવ્યો હોય અને બંને વખતે એનો અર્થ અલગ અલગ થતો હોય તો તે અલંકાર એટલે કયો થશે યમક અલંકાર આપણે એનું ઉદાહરણ આપણે જોતા કે અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા હવે આની અંદર અખાડો શબ્દ બે વખત આવ્યો તો અખાડો એટલે શું તો કે ઓલા કુસ્તી કરવાનો જે અખાડો હોય એને અખાડો કહીએ અને બીજો અખાડો એટલે પ્રયત્ન એટલે અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા એ જે કુસ્તી કરવાનો અખાડો હતો ત્યાં જવા માટે મેં ઘણી બધી મહેનત કરી એટલે એની અંદર એક શબ્દ બે વખત આવતો હોય અને બંને વખતે એનો અર્થ અલગ અલગ થાય તો તે અલંકાર એટલે આપણો યમક અલંકાર આગલા ચેપ્ટરની અંદર એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક એટલે અલંકાર નવો અલંકાર જોશું ત્યાં સુધી અસ્તુ